मारो एक मित्र से हितेश वाघाणी, बहुत सारो क्रिकेटर से। एक बार एनो फोन आयो, पार्थ जल्दी तू फलाना ग्राउंड में आयो। तो मैं कीधु मने क्या क्रिकेट रमता आवड़े से। अरे तारे क्रिकेट नहीं रमवानी, पण क्रिकेटरो तो बधा आवी गया छे, पण कॉमेंट्री मैन नहीं आव्यो। तू जल्दी आए तारे कॉमेंट्री बोलवानी छे। अला भाई हूँ डायरा नो माणस छू, मने कॉमेंट्री बोलता थोड़ी आवड़े। अरे तू जे आवड़े ई बोलजे, पण तू जल्दी आए। अला भाई कीधु ई के तने जे थाय पेमेंट तारू आपी देहुं, पण तू जल्दी आए मारो कॉमेंट्री मैन नहीं आव्यो। एटले हूँ तो पछी गयो, मैं कीधु भाई जे आवड़े ई बोलवानुं छे, અને જે થાય એ પેમેન્ટ આપે છે, પછી આપણને વાંધો હું છે, હાલ જાય કીધું છે, થવું હોય થાય। એટલે હું ત્યાં ગયો, પણ હું પાછો ક્રિકેટરનો ભાઈ બન, એટલે થોડું ઘણું મને એમ ક્રિકેટરની ભાષાની બે ત્રણ લાઈનો મને આવડે। એટલે ત્યાં ગયો ને મને માઇક આપ્યું, એટલે હું બોલવાનું ચાલુ કર્યું। ચાર રન કે લીએ ગેંગ જા રહી હતી, બળદેવ ભરોળિયાને રોક લઈને ઓરિયે હવા મેં ઉછાલ દિયા। ઓરિયે અમારા નહીં બલ્લેબાજ હે ભાઈ, હેલ્મેટ કોઈ મોઢું નથી દેખાતું, ઓળખાવો જોઈ ને ભાઈ, ઈ જે આવડતું તો ઈ ત્રણ ચાર લાઈનો આવડતી હતી બોલ્યો। પણ પછી થયું એવું કે માઇક હામું આવ્યું ને, એટલે ઓલી મૂળ વાત મગજમાંથી નીકળી ગઈ કે આપણને આ કોમેન્ટ્રી કરવા બોલાવ્યા છે। ઈ કોમેન્ટ્રી મગજમાંથી નીકળી ગઈ, ડાયરો મગજમાં ચડી ગયો। એટલે મેં પછી ડાયરો અહીંયા ચાલુ કરી દીધો, લોક સાહિત્યની રમઝટ બોલતી હતી ને, હાસ્ય રસ ને જોક્સ ને બધી રમઝટું બોલતી હતી। એટલે ઓલા ક્રિકેટ જોવા છે બધા ઓડિયન્સ આવ્યું હતું, એ બધા ડાયરો સાંભળવા બેસી ગયા। અને એવો ડાયરો જામી ગયો, એટલે જે એના રમવા વાળા હતા ને, બે પ્લેયર અને એક ઓલો બોલર, ત્રણ જણા જ ન્યાર્યા, બાકી બધા અમ્પાયર હોઉં ડાયરાની મજા આવ્યા હતા, બધા ક્રિકેટની મજા લેવા ડાયરાની મજા લઈને વી આવી।